विकल समीकरण सम परिमाण विकल समीकरण छे तेम दर्शाओ अने दरेक नो उकेल शोधो। એટલે કે અહીંયા આપણે જે વિકલ સમીકરણ આપેલું છે તે આપણે ચેક કરવાનું કહેલું છે કે સમપરિમાણ વિકલ સમીકરણ છે કે નહીં, અને એના પછી આપણે એનો ઉકેલ શોધવાનો છે। તો પહેલી વાત તો એ કે આપણે સમપરિમાણ માટે આપણે શું ચેક કરતા હતા કે f(x,y) = f(x,y) f(λx) અને λy = λ^n f(x,y) આ રીતનું આપણે ચેક કરતા હતા। આપણે પહેલા dy/dx ફોર્મની અંદર કન્વર્ટ કરી નાખીએ તો અહીંયા આપણે આને dy/dx લખી શકાશે એન્ડ અહીંયા શું લખી નાખીએ આ અપોન ની અંદર આવશે તો અહીંયા લખાશે x² + y² એન્ડ અપોન ની અંદર લખાશે x² + x * y। આને હું થોડા ટાઈમ માટે વિધેય નામ આપી દઉં છું f(x,y) બરાબર। અહીંયા શું થઈ જશે અહીંયા તો એઝ ઇટ ઇઝ લખાશે x² + y² એન્ડ અપોન ની અંદર x² + x * y। હવે આપણે શું ડિસાઈડ કરેલું હતું કે આપણે એ ડિસાઈડ કરેલું હતું કે જે જગ્યાએ x છે તે જગ્યાએ λx લખીશું અને જે જગ્યાએ y છે તે જગ્યાએ λy લખીશું। તો અહીંયા શું બનશે અહીંયા બનશે λx એનો હોલ સ્ક્વેર પ્લસ λy એનો હોલ સ્ક્વેર એન્ડ અપોન ની અંદર જે જગ્યાએ x છે તે જગ્યાએ λx એનો હોલ સ્ક્વેર પ્લસ અહીંયા જે જગ્યાએ x છે ત્યાં λx અને જે જગ્યાએ y છે ત્યાં λy। અહીંયા અંશમાંથી શું કોમન નીકળી જશે λ² કોમન નીકળશે, અહીંયા છેદમાંથી પણ અહીંયા λ × λ અને λ² અને અહીંયા λ × λ અને λ² તો અહીંયા વધશે λ² / λ² અહીંયા શું વધશે તો અહીંયા વધશે x² + y² અહીંયા લખી નાખીએ x² + y² એન્ડ અહીંયા લખાશે x² + x * y આ રીતનું લખી શકાશે અહીંયા λ² એન્ડ λ² કટ થશે તો f(λx) and λy = આ શું ફંક્શન હતું તો આ આપણું એઝ ઇટ ઇઝ f(x,y) બને છે તો અહીંયા હું લખી નાખું છું એઝ ઇટ ઇઝ f(x,y) અહીંયા લેમ્ડા ટાઈપનું કંઈ પણ દેખાતું નથી તો અહીંયા હું 1 લખી શકું બરાબર, અહીંયા હું 1 લખી શકું તો 1 ની જગ્યાએ λ^0 લખી શકું। તો આ જે આપણને સમીકરણ આપેલું છે એ સમપરિમાણીય વિકલ સમીકરણ છે એવું કહી શકાશે। હવે આ ટાઈપના એક્ઝામ્પલ હોય તો સોલ્વ કઈ રીતે કરીશું, મહત્વની વાત એ છે બરાબર। આ ટાઈપના એક્ઝામ્પલ હોય તો dy/dx = આપણને અહીં આપેલું છે x² + y² and x² + x * y અને આપણે બે રીતે કરી શકીએ, એક તો ડાયરેક્ટ આપણે ડિસાઈડ કરેલું હતું કે અહીંયા આની અંદરથી x કોમન કાઢીએ તો y/x ટાઈપનું ફોર્મ બને, અહીંયાથી પણ કોમન કાઢીએ તો y/x ટાઈપનું ફોર્મ બને, તો હું ડાયરેક્ટ અને y/x = કઈ સપોઝ કરી શકું અથવા તો આ જે ફોર્મ આપણી પાસે પડેલું છે એને y/x ની અંદર કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો પણ ચાલે, ડાયરેક્ટ ધારીને ડાયરેક્ટ વેલ્યુ મૂકીએ તો પણ ચાલે। તો અહીંયા હું y/x ની અંદર કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરું છું તો અહીંયા રહેલા x² ને કોમન કાઢી નાખીએ, x² ને કોમન કાઢવામાં આવશે તો અહીંયા શું વધશે 1 + y² એન્ડ અહીંયા x² આપણી પાસે કંઈ પણ પડેલો નથી, મારે શું કરવું પડશે અહીંયા અપોન ની અંદર x² એન્ડ અંશમાં x² બંને વડે મલ્ટીપ્લાય કરવા પડશે એટલે ઉપરથી x² કોમન નીકળશે અહીંયા શું વધશે અપોન ની અંદર x² વધશે। એ જ રીતે અહીંયાથી પણ મારે શું કરવું પડશે x² કોમન કાઢવો પડશે તો x² ને કોમન કાઢી નાખીએ તો અહીંયા શું વધશે અહીંયા વધશે 1 + અહીંયા એક્સ ઓનલી ફોર એક્સ જ છે, x² નથી, મારે અહીંયા અપોનમાં એક્સ વડે ઉપર નીચે મલ્ટીપ્લાય કરવો પડે અહીંયા શું બની જાય x² બની જાય તો આ x² શું નીકળશે કોમન બહાર નીકળશે તો અહીંયા શું બચશે y/x તો અહીંયા x² અને x² કટ થઈ જશે। તો આપણી પાસે ફંક્શન કઈ રીતનું બન્યું તો dy/dx = 1 + y² / x² ની અંદર 1 + y/x। હવે હું શું કરી રહ્યો છું તો હવે y/x = કંઈક સપોઝ કરી લઈએ આપણે બરાબર t। હવે અહીંયા મેં ડાયરેક્ટ કર્યું એની પાછળનો મીનિંગ એ છે એટલે કે y/x ફોર્મમાં કન્વર્ટ કર્યો એની પાછળનો મીનિંગ એ છે કે આપણે આ સપોઝ કરીએ તો કંઈક આપણો એક્ઝામ્પલ આગળ વધે બરાબર। અહીંયા ડાયરેક્ટ સપોઝ કરીને આની અંદર ડાયરેક્ટ સપોઝ કરીને પણ આપણે y ની જગ્યાએ કિંમત મૂકી શકીએ y = x * t બરાબર। તો અહીંયા જે જગ્યાએ y છે એની જગ્યાએ x ને મૂકી દઈએ, ડાયરેક્ટ પણ કરી શકીએ, ખોટું નથી, ડાયરેક્ટ પણ આપણો જવાબ આવે। તો અહીંયા જે છે આપણે t ફોર્મ ની અંદર સપોઝ કરેલું છે આપણે પણ શું કરવું પડશે આખા ફોર્મ ને t ફોર્મ ની અંદર જ કન્વર્ટ કરવું પડશે dy/dx ને, તો અહીંયા y = x * t છે
એને આપણે x ની સાપેક્ષે વિકલન કરી નાખીએ, x ની સાપેક્ષે વિકલન કરવામાં આવશે તો શું વધશે, dy by dx. અહીંયા શું આવશે, આ બંને ગુણાકાર ની અંદર છે, અહીંયા ગુણાકાર નો નિયમ લાગશે, એટલે કે x એમનો વધશે અને t નું વિકલન શું થશે, dt by dx. એન્ડ અહીંયા શું થશે, t એમનો રહેશે અને x નું વિકલન શું થશે, 1. અહીંયા હું શું કરી રહ્યો છું, જે જગ્યાએ dy by dx છે એ જગ્યાએ આપણે અહીંયા કેટલા મૂકી દઈએ, તો એઝ ઇટ ઇઝ આ વેલ્યુ મૂકી દઈએ, x ઇન્ટુ dt by dx પ્લસ t. એટલે અહીંયા લખાશે x ઇન્ટુ dt by dx પ્લસ t. આ રીતનું લખી શકાશે. એન્ડ જે જગ્યાએ y by x છે એ જગ્યાએ શું સપોઝ કરેલું હતું આપણે, એ જગ્યાએ t સપોઝ કરેલું હતું. અહીંયા t મૂકી દઈએ, 1 પ્લસ t સ્ક્વેર, એન્ડ અપોન ની અંદર લખાશે 1 પ્લસ t. હવે જે એક્ઝામ્પલ લગાવી રીતે સોલ્વ કરીશું, હવે બીયર્સ ની ચલ ની રીતે થશે ડાયરેક્ટ મેથડ, tt વાળાને એક સાઈડ કરીએ અને xx વાળાને એક સાઈડ કરીએ. તો એના માટે મારે શું કરવું પડશે, rt ને ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ લાવવો પડશે, અહીંયા વધશે x એન્ડ dt by dx, એન્ડ અહીંયા લખાશે 1 પ્લસ t સ્ક્વેર અપોન 1 પ્લસ t એન્ડ માઇનસ t. આ રીતનું લખાશે. હવે આ અહીંયા મલ્ટીપ્લાય થશે, અહીંયા શું થશે, 1 પ્લસ t સ્ક્વેર એન્ડ માઇનસ t માઇનસ t સ્ક્વેર ડાયરેક્ટ લખી રહ્યો છું, એન્ડ અપોન ની અંદર શું લખાશે, 1 પ્લસ t. અહીંયા t સ્ક્વેર અને t સ્ક્વેર કટ થશે, અહીંયા વધશે 1 માઇનસ t અપોન 1 પ્લસ t, એન્ડ અહીંયા લખાશે x dt by dx. આ એક્ઝામ્પલ ની અંદર હવે આરામથી આપણે t વાળા પદને અને x વાળા પદને અલગ કરી શકીએ છીએ. તો t વાળા પદને અલગ કરીએ તો અહીંયા dt અહીંયા આપેલું હોવાથી t વાળા બધા ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ આવશે. અહીંયા શું લખાશે, અહીંયા લખાશે t પ્લસ 1 એન્ડ અપોન ની અંદર લખાશે 1 માઇનસ t એન્ડ અહીંયા dt ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ x આવશે, તો અહીંયા લખાશે 1 અપોન x એન્ડ dx. હવે શું કરી દઈએ આપણે, આ સમીકરણને સોલ્વ કરવા માટે આપણે બંને બાજુ શું આપી દઈએ, સંકલન આપી દઈએ, અહીંયા પણ સંકલન આપી દઈએ અને અહીંયા પણ સંકલન આપી દઈએ. હવે આ પદને સોલ્વ કરવું એ મહત્વની વાત છે. આની અંદરથી આપણે શું કાઢી નાખીએ, માઇનસ કોમન કાઢી નાખીએ, માઇનસ કોમન કાઢી નાખીએ તો અહીંયા શું વધશે, માઇનસ એન્ડ અપોન ની અંદર લખાશે ટી માઇનસ 1 એન્ડ ડીટી. હવે માઇનસ કોમન કાઢી નાખીએ તો અહીંયા અપોનમાં ટી માઇનસ 1 વધ્યું, તો હું અહીંયા અંશમાં પણ ટી માઇનસ 1 બનાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર. એના માટે એક વખત માઇનસ 1 અને પ્લસ 1 કરી નાખું છું, એક વખત માઇનસ 1 એડ કરું અને પ્લસ 1 એડ કરું, અને ઓલરેડી આ એક પ્લસ 1 હતા જ, બરાબર. એન્ડ એઝ ઇટ ઇઝ અહીંયા તો 1 અપોન x જ લખાશે, 1 અપોન x એન્ડ dx. હવે ટી માઇનસ 1 અહીંયા શું થઈ જશે, 1 પ્લસ 1 એટલે કે 2 થશે. એક વખત ટી માઇનસ 1 આના અપોનમાં આપી દઈએ અને એક વખત 2 ના અપોનમાં આપી દઈએ, અહીંયા શું લખાશે, માઇનસ અહીંયા વધશે 1 dt પ્લસ અહીંયા લખાશે 2 અપોન t માઇનસ 1 dt એન્ડ અહીંયા લખાશે 1 અપોન x dx. હવે શું કરી દઈએ આપણે, બધાનું સંકલન કરી દઈએ. બધાનું સંકલન કરવામાં આવશે, અહીંયા 1 નું સંકલન શું થશે, t એન્ડ 2 1 અપોન t માઇનસ 1 નું સંકલન શું થશે, log mod t માઇનસ 1 એન્ડ અહીંયા 1 અપોન x નું સંકલન શું થશે, log x. એ જ રીતે અહીંયા શું લખાશે, પ્લસ log, આપણે અહીંયા log c લખી નાખીએ, બરાબર, log c લખી નાખીએ છીએ અહીંયા. હવે શું કરીએ, તો અહીંયા આપણે જે t સપોઝ કરેલા હતા એ t ની કિંમત પણ મૂકવી પડશે આપણે, અને log log વાળાને બધાને એક સાઈડ ભેગા કરી દઈએ, આ માઇનસ અંદર અપ્લાય કરી દઈએ, તો માઇનસ t માઇનસ 2 log એન્ડ અહીંયા લખાશે t માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા log, બંને સરવાળાના ફોર્મ ની અંદર છે તો અહીંયા લખી શકાશે x ઇન્ટુ c. આ ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ આવશે, તો માઇનસ t ઇઝ ઇક્વલ ટુ લખાશે log x ઇન્ટુ c પ્લસ 2 log મોડ ની અંદર t માઇનસ 1. આ 2 જે છે તે પાવરમાં આવશે, એટલે કે અહીંયા લખાશે log x ઇન્ટુ c પ્લસ log t માઇનસ 1 ની કેટલી પાવર લખાશે, 2 પાવર લખાશે. આ બંનેને સરવાળાના ફોર્મ ની અંદર છે એટલે કે આ ફોર્મ ની અંદર લખી શકે છું, મલ્ટીપ્લિકેશન ના ફોર્મ ની અંદર લખી શકીએ. તો અહીંયા શું લખાશે, log x ઇન્ટુ c એન્ડ t માઇનસ 1 એનો હોલ સ્ક્વેર એન્ડ માઇનસ t. હવે આપણે શું સપોઝ કરેલું હતું, y બાય x ઇઝ ઇક્વલ ટુ t સપોઝ કરેલું હતું,
तो जे जगह ए टी आपने आपेलो छे ए जगह शू मूकी दईए आपणे y by x तो अहीं शू लखा हशे माइनस y by x इज इक्वल टू अहीं लखा हशे log x c एंड अहीं लखा हशे y by x माइनस 1 एनो होल स्क्वेर बराबर। હવે અહીંયા ઈ બેઝ હોવાથી ઈ બેઝ ને આપણે પાવર માં લઈ જઈએ તો અહીંયા શું લખી શકાશે e રેસ ટુ માઇનસ y બાય x ઇઝ ઇક્વલ ટુ x ઇનટુ c એન્ડ y બાય x માઇનસ 1 એનો હોલ સ્ક્વેર। હવે અહીંયા x સ્ક્વેર મલ્ટીપ્લાય થશે તો અહીંયા વધશે x ઇનટુ c y માઇનસ x એનો હોલ સ્ક્વેર એન્ડ અપોન ની અંદર લખાશે x સ્ક્વેર। તો અહીંયા આ x અને આ x કટ થશે અને આ જે x છે તે ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ આવશે। અહીંયા શું વધશે તો અહીંયા વધશે x ઇનટુ e રેસ ટુ માઇનસ y બાય x ઇઝ ઇક્વલ ટુ c ઇનટુ y માઇનસ x એનો હોલ સ્ક્વેર બરાબર। તો આ શું થશે આપણો જવાબ થશે બરાબર। આપણી બુક ની અંદર જે પાછળ આન્સર આપેલો છે તે એ રીતનો આપેલો છે કે અહીંયા x માઇનસ y એનો હોલ સ્ક્વેર આપેલો છે। તો તમે y માઇનસ x એનો હોલ સ્ક્વેર લખો તો પણ ખોટું નથી। હવે આ જે c છે તે અહીં આપેલો છે, હવે હું અહીંયા c1 નામ આપી દઉં અને અહીંયા 1 upon c કરી નાખું તો શું થઈ જશે 1 upon c ને પણ હું એક એક અચળાંક છે બરાબર, એક અચળાંક છે તો એને એક બીજો અચળાંક પણ નામ આપી શકું, આ સ્વે અચળાંક કહી શકાય, એની કિંમત આપણને ફિક્સ ખબર છે નહીં બરાબર। એટલે કે કોઈ પણ અચળાંક ભેગા આપેલા હોય તો એને આપણે કોમનલી c નામ આપી શકીએ। એટલે કે આપણો જવાબ શું થશે x ઇનટુ e રેસ ટુ માઇનસ y બાય x ઇઝ ઇક્વલ ટુ c ઇનટુ y માઇનસ x એનો હોલ સ્ક્વેર। એક્ઝામ્પલ નંબર 2, આની અંદર પણ આપણે સમપરિમાણ વિકલ સમીકરણ છે તેવું ચકાસવાનું છે, દર્શાવવાનું છે અને આનો ઉકેલ શોધવાનો છે બરાબર। સમપરિમાણ આવશે એટલે કે આપણે એક જ મેથડ કરવાની થશે, y / x = કા t સપોઝ કરવાના થશે કા x / y = કા t સપોઝ કરવાના થશે બરાબર। બંનેમાંથી એક સપોઝ કરવાના થાય, બંનેમાંથી કોઈ પણ સપોઝ કરી શકીએ પણ આપણે સરળતા ખાતર જે આપણને સરળતા દેખાય એ સપોઝ કરીશું। તો અહીંયા આપણને આપેલું છે y ડેશ ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y બાય x, અને આપણે આ રીતે લખી શકીએ કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું થશે x પ્લસ y બાય x, આ રીતનું થયું। હવે dy બાય dx એ થોડા ટાઈમ માટે આપણે નામ આપી દઈએ f ઓફ xy બરાબર। f ઓફ xy ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે x પ્લસ y બાય x, આ રીતનું લખી શકાશે। એન્ડ અહીંયા x ની જગ્યાએ સમપરિમાણ ચેક કરવા માટે x ની જગ્યાએ શું મૂકી દઈએ લેમ્ડા x અને y ની જગ્યાએ શું મૂકી દઈએ લેમ્ડા y, તો અહીંયા લખાશે f ઓફ લેમ્ડા x એન્ડ લેમ્ડા y। તો અહીંયા જે જગ્યાએ x આપેલો છે એ બધી જ જગ્યાએ શું લખાશે લેમ્ડા x લખાશે, અને જે જગ્યાએ y આપેલો છે તે બધી જ જગ્યાએ શું લખાશે લેમ્ડા y લખાશે, એન્ડ અપોન માં શું લખાશે લેમ્ડા x। તો અંશમાંથી લેમ્ડા કોમન કાઢી લઈએ, છેદમાંથી લેમ્ડા કોમન કાઢી લઈએ તો અહીંયા શું વધશે x પ્લસ y બાય x બરાબર, લેમ્ડા લેમ્ડા કટ થઈ જશે। આ શું છે f ઓફ xy છે, તો અહીંયા f ઓફ લેમ્ડા x એન્ડ લેમ્ડા y ઇઝ ઇક્વલ ટુ શું વધે છે f ઓફ xy વધે છે, એનો મતલબ અહીંયા કંઈ પણ આપેલું નથી, તો કંઈ પણ આપેલું નથી તો આપણે અહીંયા શું લખી નાખીએ લેમ્ડા રેસ ટુ 0 લખી નાખીએ। તો આ જે આપણને આપેલું છે તે કેવું છે સમપરિમાણ વિકલ સમીકરણ છે એવું કહી શકાશે। અહીંયા લખી નાખીએ કે f ઓફ xy અને એ પણ કેવું છે શૂન્ય પાવર વાળું છે બરાબર, તો એવું પણ લખી શકીએ f ઓફ xy એ શૂન્ય ઘાત વાળું બરાબર, શૂન્ય ઘાત વાળું શું છે સમ પરિમાણ વિકલ સમીકરણ છે એવું કહી શકાશે બરાબર, સમ પરિમાણ વિકલ સમીકરણ છે એવું કહી શકાશે। હવે શું કરવું પડશે, આ ટાઈપનું સમીકરણ હોય એટલે આપણે નક્કી કરેલું હતું કે એ ડાયરેક્ટ ધારવું હોય તો ડાયરેક્ટ પણ ધારી શકીએ અને શું કહેવાય કે કન્વર્ટ કરવું હોય તો કન્વર્ટ પણ કરી શકીએ, આપણે કન્વર્ટ કરીએ છીએ। અહીંયા x પ્લસ y બાય x આપેલું છે તો એક કામ કરીએ x આના અપોનમાં આપી દઈએ અને એક વખત x આના અપોનમાં આપી દઈએ, એક વખત x ના અપોનમાં આપીશું તો અહીંયા શું વધશે 1, અહીંયા લખી નાખીએ 1 અને y ના અપોનમાં આપીશું તો અહીંયા શું લખાશે y બાય x। હવે અહીંયા જોઈ શકાય છે કે અહીંયા અહીંયા આપણે જો આપણે x બાય y ઇઝ ધારીએ ને x by y is equal to જો t ધારીએ તો એક્ઝામ્પલ થોડો ડિફિકલ્ટ બને બરાબર, આપણે જે સરળ આપણે એ ધારવાનું, અહીંયા y by x is equal to આપણે શું કરી લઈએ t સપોઝ કરી લઈએ તો આપણો એક્ઝામ્પલ વધારે સરળતા પડશે। y by x is equal to t સપોઝ કરીએ તો અહીંયા t અહીંયા આવશે તો y is equal to શું લખાશે x into t। હવે શું કરી દઈએ આપણે x ની સાપેક્ષે વિકલન કરી નાખીએ તો અહીંયા વધશે x ની સાપેક્ષે વિકલન કરતા dy by dx
is equal to અહીંયા કયો નિયમ લાગશે તો અહીંયા ગુણાકારનો નિયમ લાગશે બરાબર તો x ને એમ નામ છોડી દઈએ એન્ડ t નું વિકલન શું થશે dt dx એન્ડ t ને એમ નામ છોડી દઈએ તો x નું વિકલન શું થશે 1 થશે તો અહીંયા dy dx is equal to શું મૂકી દઈએ x dt dx t આપણે જે સપોઝ કરેલું છે એ ફોર્મ ની અંદર આપણે એને કન્વર્ટ કરવું પડે અહીંયા કિંમત મૂકી દઈએ તો અહીંયા લખાશે x એન્ડ dt dx પ્લસ t એન્ડ અહીંયા જે જગ્યાએ y / x આપેલને આપેલું છે એ જગ્યાએ શું સપોઝ કરેલું હતું t સપોઝ કરેલું હતું અહીંયા શું લખી શકાશે 1 + t બંને સાઈડ થી t અને t કટ થશે અહીંયા શું વધશે અહીંયા વધશે x dt dx is equal to 1 તો આ રીત તો સરળ થઈ ગઈ વિયોજનીય ચલની રીત x x સાઈડ થઈ જાય એમ છે y x સાઈડ થાય એમ છે x ને x સાઈડ કરી દઈએ તો dx is equal to ની આ સાઈડ આવશે આ x is equal to ની આ સાઈડ આવશે તો f1 માં આવશે તો અહીંયા શું વધશે તો અહીંયા વધશે dt is equal to dx by 1 upon x આ રીતનું વધશે હવે બંને બાજુ શું કરી દઈએ આપણે સંકલન કરી દઈએ અહીંયા હું શું લગાડી દઉં છું 1 લગાડી દઉં છું હવે આપણને એટલું ખ્યાલ છે કે 1 નું સંકલન શું થશે t થશે એન્ડ 1 upon x નું સંકલન શું થશે log x થશે log mod x પ્લસ અહીંયા હું log c લખું તો પણ ખોટું નથી અને ડાયરેક્ટ c લખું તો પણ ખોટું નથી બરાબર અહીંયા હું ડાયરેક્ટ c લખી નાખું છું ચાલો બરાબર log c લખું તો ઈ ફોર્મની અંદર જવાબ આવશે પણ આપણો જવાબ સાચો જ કહેવાશે પણ અહીંયા મેં c એટલા માટે લખ્યું છે કે પાછળ આ રીતનો જવાબ આપણને આપેલો છે એટલા માટે પણ અહીંયા હું log x આપેલું છે અને અહીંયા log c લખું તો પણ ખોટું નથી બરાબર અહીંયા હું y = t = મેં શું સપોઝ કરેલા હતા y by x સપોઝ કરેલા હતા એની કિંમત મૂકી દઈએ અહીંયા શું લખાશે y by x is equal to log mod x plus c આ જે x છે તે is equal to ની આ સાઈડ આવશે તો શું વધશે અહીંયા અહીંયા વધશે y is equal to x into log mod x plus c into x તો આ શું થશે આપણો જવાબ થશે